હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ઇડલી ઢોસાનો ખીરો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે છે. એક લાઈક તો દિલથી જરૂર કરજો જેથી અમારી રેસીપીને પ્રોત્સાહન મળે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ એક બાઉલમાં અહીંયા 3 વાટકી જેટલા ચોખા લેવાના છે. માપ સરખું જ રાખવાનું છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. તેને પાણીથી આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. એક બાઉલમાં 1 વાટકી અડદની દાળ લેવાની છે. 1 ચમચી જેટલા મેથીના દાણા લેવાના છે. તેને પણ આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. હવે દાળ ને ચોખા બંને ધોવાઈ ગયા છે. તેને આપણે ડૂબાડૂબ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળવાના છે. 4 થી 5 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચોખા છે તે સરસ રીતે ભાંગી જાય છે અને દાળ પણ સરસ રીતે પલળી ગઈ છે. હવે 1 મિક્સર જારમાં પહેલાં આપણે ચોખાને પીસી લેવાના છે. પાણી નિતારી લેવાનું છે. આ બહાર જેવા ઢોસા બનશે. હવે ઢાંકણ ઢાંકીને આપણે પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ રીતે ચોખા પીસાઈ ગયા છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. હવે એ જ મિક્સર જારમાં આપણે દાળને પીસી લેવાની છે. પાણી નિતારી લેવાનું છે. જરૂર લાગે તો 1/4 ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો સરસ મજાની દાળ પણ પીસાઈ ગઈ છે. એ જ બાઉલમાં આપણે દાળને પણ કાઢી લેવાની છે. હવે તેને આપણે હાથેથી જ એક જ સાઈડમાં આપણે તેને ફીણી લેવાનું છે 2 મિનિટ માટે. આ ખાસ પ્રોસેસ કરવાની છે. ફીણાઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકીને તેને 12 કલાક માટે આથો લાવવાનો છે. ગરમ જગ્યાએ જ રાખવાનું છે. 12 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. આથો પણ સરસ આવી ગયો છે. તમે નીચે જોઈ શકો છો સરસ મજાની જાળી પડી ગઈ છે. આપણે એમાંથી પહેલાં ઇડલી બનાવવાની છે. 1 બાઉલમાં 2 ચમચા જેટલું ખીરું લેવાનું છે. હવે તેમાં સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે. અહીંયા કોઈ ફૂટ સોલ કે એનો નથી વાપરવાનો આપણે, તો પણ સરસ બાર જેવી જાળીવાળી ઇડલી બનશે. તમે જોઈ શકો છો સરસ મજાનું ખીરું હલકું થઈ ગયું છે. અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ લીધેલું છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. ગ્રીસ થઈ ગયું છે. હવે તેમાં આપણે બેટરને મૂકી દેવાનું છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. મુકાઈ જાય પછી મેં અહીંયા સ્ટીમર ગરમ થઈ ગયું છે. તેમાં આપણે ઇડલીનું સ્ટેન્ડ છે તે મૂકી દેવાનું છે. 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દેવાની છે. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને ઇડલી સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે. હવે અહીંયા આપણે એ જ બેટરમાંથી ઢોસો બનાવવાનો છે. નોનસ્ટિક પેનમાં આપણે પહેલાં પાણીથી આપણે તેને સરસ રીતે ક્લીન કરી લેવાની છે. પછી આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીને ફરીથી આપણે ગ્રીસ કરીને ક્લીન કરી લેવાની છે. આ પ્રોસેસ ખાસ જરૂરી છે. હવે તેમાં 2 ચમચા જેટલું ખીરું છે તે પાથરી દેવાનું છે અને સરસ રીતે આવી રીતના એક જ સાઈડથી આપણે પતલો પતલો ઢોસાનું ખીરું કરવાનું છે.
તમે જોઈ શકો છો કે ચોટતું પણ નથી જો બેટર સરસ હશે તો સરસ મજાના આપણા ઢોસા તૈયાર થશે હવે ફરતી કિનારીએ આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે કિનારી છૂટી પડે પછી આપણે ઢોસાને ઉથલાવવાનો છે તમે જોઈ શકો છો સરસ રીતે ઉથલી પણ જાય છે અને ક્રિસ્પી પણ છે બહાર મળે તેવો છે તેનો દેખાવ પણ સરસ લાગે છે તમે જોઈ શકો છો ઇડલી અને ઢોસા બંને સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને મેં તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો કેવી લાગી અમારી રેસીપી તે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને બે લાઈક અને દબાવવાનું જરાય ના ભૂલતો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો